सब्सक्राइब कीजिए पंडित जी कुछ नया चैनल को और बेल आइकन बटन को दबाइए लेटेस्ट वीडियो सबसे पहले देखने के लिए। जो डोगा जेवा बनता है खुंदर जेवा आज की घरे जेटो बनवा देता है अब इन्हें ऋषि जेवा बना जो कारण के रसायनम एवं महर्षिणाम अपने ऋषियों का देश है अपने अमृत को सेवन करो जी दूध दोता ही पीना चाहिए एक माई का और दूसरा गाय का और किसी का नहीं अन्य सिवाय नो दूध पीवाने तो आ दूध त्रिजी वस्तु खांड सुगर इज द व्हाइट पॉइजन खांड ए सफेद जहर से जो अपना घर में खांड वपरा तो ऑप्शन आपू छू ता साकर वापरो अथवा गोल वापरो तो केमिकल वालो ने देसी गोल वापरो अथवा गोल माते एक खांड बने ने कहवा ब्राउन सुगर आ खांड से जहर ना कारण सल्फ्यूरिक एसिड की धोल थाय ओली नेचुरली सीधी गोल माते खांड बने एमा कोई केमिकल ना हो अने एमा केमिकल ना के खांड ने धोली पड़े फॉरेन में आवी सुगर वापराय छे आ तो आपने बता जहर खाय तो धोली जे खांड से जहर त्रीजी वस्तु અને અંતિમ વસ્તુ ઘણું બધું છે પણ બતાવું છું એ છે વ્યસન ચા માવો બીડી તમાકુ અને એમાં સૌથી ખતરનાક કોઈ વ્યસન હોય તે ચા છે આપણા દેશમાં ચા હતી નહીં આપણા દેશમાં સૌથી પહેલા સવારમાં ખાલી પેટે ચવનપ્રાશ લેતા ઋષિઓ બ્રાહ્મણ રસાયણ લેતા પછી આંબળા હરડે લેતા પછી ફળાહાર લેતા ત્યાં પછી આપણા વડીલો શિરામણ કરતા હતા ત્યાં સુધી વાંધો નહોતો અંગ્રેજો આવ્યા એટલે કે ભૂરી આવ્યા ભૂરિયાની વાહે બધા કાળીએ ગુલામ તો હતા જ બધા એટલે કાળીએ ચા પીવા આપણે ગુલામ હતા એટલે મગજ તો દોડાવે નહીં જે કે ભૂરિયા કે કરવાનો આપણો મગજ દોડે નહીં કઈ એટલે આપણે શું કરીએ એ લોકો કેવા હોશિયાર ચા અહીંથી લઈ ગયા અને શિયાળો ઉનાળો હોય તો ગરમ પાણીમાં ચા પીને બોળે એટલે શિયાળામાં એટલે ઠંડી ન લાગે આમ નુકસાન તો કરે પણ એને નુકસાન ન કરે કારણ ઠંડો પ્રદેશ અને આપણો ગરમ પ્રદેશ આવા તડકામાં ભાટકા ભરી ભરીને ચા મહેમાનને ખાઈને પીવી ઈ તે પછી દૂધમાં નાખીને અને એમાંય પાછા દૂધ નાખે એટલે ઝેર ભરે એમાં ખાંડ નાખે એટલે ટ્રિપલ ઝેર એ તે પછી સીધું નૈણા કોટે હવાનું અને આ ચા ના કારણે જ ભારત દેશમાં બીમારી વધી છે અને મેં મારા પ્રેક્ટિકલ અનુભવથી જોયું જેને ચા નો પીધ્યો બીમારી આવી તો ફટાફટ મટે અને ચા પીધ્યો અને બીમારી કાઢતા મોઢે ફીણ આવી જાય એટલી વાત તો આજથી માવો તમાકુ બીડી કેન્સરમાં મેં જોયું છે કે ઈ જે હેરાન થાય એની કોઈ સીમા નથી તો ઈ વ્યસન એનું મુખ્ય કેન્સરનું કારણ આ છે તો તમે અત્યાર સુધીમાં જે કર્યું હોય તમને મુબારક આજથી માવો બીડી તમાકુ ચા આ જે કાંઈ વ્યસન કર્યું હોય એ એટલા માટે કર્યું છે તમે પોતે તમારી કેપેસિટીથી મોજમાં રહી શકતા નથી એટલે આનંદમાં રહેવા માટે કોંટામાં રહેવા માટે ઝેરની તમારે જરૂર પડે એટલે તમારું નિર્બળતા છે અને સમાજમાં જે જે લોકો વ્યસન કરે નિર્બળત કરે જે પોતાની શક્તિ હોય એને કોંટામાં રહેવા માટે બહારથી ઝેરની જરૂર ન પડે અમારેમાં જાગીને ચા હું આપને કોંટામાં લે આપણે ખુદ કોંટો હોવો આ તો ચા ન આવે તો કોંટો ઉતરી જાય તો ચાના ગુલામ છે તો નિર્બળ વ્યક્તિ જ વ્યસન કરે તો અને બીજું આર્થિક અને શારીરિક નુકસાનથી હોય તમે જે વ્યસન કર્યું હોય એ એક પણ મૂકવાનું નથી આસ્તી એ કારણ શું કરવાનું છે તમે આવ્યા છો કથા કરી તો દાનમાં તો દેવું જ પડે ને કઈ દક્ષિણા વગેરે હાલે તો આજે દરેક વ્યક્તિએ દર્દી દર્દીની હારે આવેલા બધા ચા માવો બીડી તમાકુ દારી દારૂ બોટલ વાળો કોથળી વાળો બે જે કઈ હોય કરી નાખ્યું પૂરું આજે મને દાનમાં દેવાનું છે શું કરવાનું છે દાનમાં દઈને પછી દેવાનું છે તો તમને સ્પષ્ટ થાય કે દાનમાં કેમ મૂકી દીધેલી વસ્તુ પાછી લઈ શકાય દાનમાં દીધેલી વસ્તુ પાછી લઈ શકાય નહીં અને મને દાનમાં દીધેલી વસ્તુ પાછી લેવી નહીં અને લેવાનો વિચાર પણ ન કરો કારણ કે ઘણા બધા એ વિચાર પણ કર્યો ને ઘણા લીધું પછી જે લોકોનો અનુભવ આવ્યો ને અનુભવ ના આધારે કહું કે હુરધન નડે તો એનું વાળંદ થાય કઈ દાખલા કરો ને કઈ કરો તો વહીવટ થાય પાછા ખરીઓ નડે તો એનું વાળંદ થાય પણ અહીંયા સંકલ્પ લીધા પછી પાછું જો વ્યસન કર્યું તો કોઈ વાળા નથી કોઈ તારી શક્ય એવું નથી એટલે ભૂલ અહીંયા આવીને પછી કરતા ને જે જે લોકો ભૂલ કરી છે બહુ સ્પષ્ટ કારણ કે અહીંયા બધા પહોંચી શકતા નથી
અને પહોંચી શકે તો અહીંયા ટકી શકતા નથી. તમે એટલા માટે પહોંચ્યા છો, તમે આ જન્મ અને પૂર્વ જન્મના ઘણા બધા પૂર્ણ કર્મોના એટલે અહીં પહોંચ્યા. તમને જે લોકો જૂના દર્દી છે ને, થોડું થોડું સમજાતું થતું હશે, ક્યારે આવ્યા ત્યારે વિચાર કરતા હતા કે સૌથી મોટા મોટું વ્યસન ચા માવો બીડી તમાકુ, એનાથી મોટું વ્યસન ભોજન. ઘણા ચર્ચા કરી, એક દી ખાધા વગર મારે હાલે નહીં. એ લોકો 15-20 દીથી કઈ ખાતા નથી. પહેલા આવ્યા ત્યારે તમારા વિચારો એક મહિના વિચારો ફરી ગયા છે. નવા દર્દીને ધીમે ધીમે અનુભવ થશે. તમે જે રીતે પહોંચ્યા છો એ સારા માટે પહોંચ્યા છો. લેતા અંતિમ છેલ્લી વાત, એ પહેલા હું પ્રશ્ન પૂછી લઉં. ઠંડુ પાણી અને ઠંડા પીણા, ઠંડુ પાણી એક હોજરીને સંકુચિત કરે, હોજરી સંકુચિત થાય એટલે બધું જ નુકસાન થાય. એટલે તમારા ઘર ઉનાળો છે, ફ્રીજ હશે, બાળકોને ઠંડુ પાણી નથી આપતા. અને ત્રીજું ઠંડા પીણા, એટલે કે થમ્સઅપ, પેપ્સી, કોકાકોલા. હા, તો આમાંથી હું પ્રશ્ન પણ પૂછી લઉં, કેટલા લોકો એવા છે કે જીવનમાં ક્યારે થમ્સઅપ, પેપ્સી કે કોકાકોલા ન પીધું હોય, એવા કેટલા? એટલા તો બાકી બધા લોકોએ પીધું છે. શા માટે પીધું? ત્રણ રીતે. એક મહેમાન તરીકે ગયા, મોટા ભાગ નથી. બીજી વસ્તુ, સ્ટેટસ સિમ્બોલ માટે. લીંબુ છોડા, હાદી છોડા માં આપણી વેલ્યુ થોડી, થમ્સઅપ મગાવો, થમ્સઅપ એટલે ઊંચું થવા માટે, પોતાની વેલ્યુ ઊંચી કરાવવા માટે અને કરવા માટે. ત્રીજી વસ્તુ, નાના બાળકો અને યુવાનો વારંવાર ટીવીમાં જોઈએ, ટીવીના કારણે માઇન્ડ હેક થઈ જાય. ટીવીના કારણે માઇન્ડ હેક થઈ જાય એટલે ઓલા પીપીને બધા ડુંગરા ઠેકતા હોય, એટલે વેમ મન મેં હું ડુંગરો ઠેકો હમણાં, એટલે ડુંગરા ફેરતી. આ ત્રણ કારણ સર કીધું છે. સારું, હવે પીધું છે અને મહેમાનને પીવડાયું છે અને મહેમાન તરીકે તમે પીધું છે, તો શું પીધું છે તમે આજે ટેસ્ટ કરજો, તમને કહું. સારું, સંદાસ આપણે શેનાથી સાફ કરીએ? બધા એસિડ. તો એસિડ ને પીવાય ન પીવાય? સારું, હવે આજે એક કામ કરજો, બે ત્રણ દિવસ ઘરે અત્યારે ફોન કરી દેજો, આવો હમણાં પ્રવચન પૂરું થાય ને, હવે તમે છે ને બે ત્રણ દિવસ સંદાસ ને સાફ કરવાના. આ વખતે તમારે કરવાનું, ઘરના બધાને હાજરી કરવાનું, થોડું ગંદુ થવા દેવાનું. પછી એક નવું એસિડ બતાવું છું, તમે ઘરે એસિડ હોય એના કરતા સુપર વન ક્વોલિટીનું એસિડ. થમ્સઅપ, પેપ્સી, કોકાકોલા ની બોટલ લઈ જવાનું, થોડું ગંદુ થાય પછી બોટલ માં નાખવાની, પછી એસિડ ની જગ્યાએ વાપરવાનું. પછી સંદાસ સાફ કરજો, એસિડ કરતા ચકાચક સાફ થઈ જશે, નંબર વન ક્વોલિટીનું એસિડ. બીજો પ્રયોગ કરજો, શમશાનમાં જજો, શમશાનમાંથી હાડકું લાવજો. શમશાનમાં હાડકું કેવું હોય કે જેને બધું હળગી જાય, છેલ્લે વધ્યું હાડકું એટલે અગ્નિ હું બાળે છે એવું હોય. આવું હાડકું લાગજો, બોટલમાં નાખજો, 15 દિવસ જોયે એટલે ગાયબ થઈ ગયું છે, જાદુ ઓગાળી દીધું હશે. તો શમશાનનું હાડકું ઓગાળવાની કેપેસિટી આમાં છે. ત્રીજો પ્રયોગ કરજો, લોખંડની ખીલી નાખજો, લોખંડની ખીલી 10 જ દિવસમાં ઓગાળી દેશે. તો જે લોખંડની ખીલી ઓગાળી શકે, જે શમશાનનું હાડકું ઓગાળી શકે, તો એસિડ જે એને શું કહેવાય, સંદાસ સાફ કરવાનું પાણી કહેવાય ને. તો આને સંદાસ સાફ કરવાનું પાણી કહી શકાય કે ન કહી શકાય? કહી શકાય. અમિતાભ બચ્ચનને જ્યારથી ખબર પડી ત્યારથી એડવર્ટાઈઝ, 15 વર્ષથી અમિતાભ બચ્ચન એની વજન આ તો 200-300 કરોડ રૂપિયા આપી દે એટલે સારા દેશ સારે વેચાય ને, બધા દેશને ખતમ કરના. એને ક્યાં ટાઈમ હતી, બીજો પૈસા રડવાનો ટાઈમ? અમિતાભ બચ્ચન એડવર્ટાઈઝ આપે જ છે ને, પણ આ નથી આપતા. તો એ સારું કહેવાય, એટલે એનું માન આવે છે. એમના કઈ માણસ માન નથી બનતો, કરોડો રૂપિયાની ઠોકર ખવડે છે. અને આ બધા જ કરોડો રૂપિયા છે તો વાંદરા જેવા બધાને ખબર છે તો એડવર્ટાઈઝ આપે, થમ્સઅપ, પેપ્સી, કોકાકોલા, થમ્સઅપ. 1,87,000 બાળકો બ્લડ કેન્સર થી મરે છે, એનું મેઇન કારણ આ સંદાસ સાફ કરવાનું પાણી છે. ત્રીજી વસ્તુ કે દર વર્ષે 10,000-15,000 કરોડ રૂપિયાનું સંદાસ સાફ કરવાનું પાણી પી અને શરીરના બાળકોને, પરિવારને, આપણા અતિથિને, અતિથિ દેવો ભવ પકડી પકડીને સંદાસ સાફ કરવાનું પાણી પીવડાવે, દેશમાં 10-15,000 કરોડ રૂપિયા બહાર મોકલે અને પોતાની આવતી પેઢીને ખતમ કરે. આ કોણ કરી શકે? ગુલામી પ્રજાત કરી શકે, આઝાદ ક્યારે ન કરી શકે. તમે માનો કે આપણે આઝાદ છે? બિલકુલ નહીં. માઇન્ડ હેક કરના. એક જ કંપની ગઈ, ઈસ્ટ ઇન્ડિયા કંપની, બાકી આ કંપની અમેરિકાની પેપ્સિકો કંપની, એમના છે. 2,500 કંપની, વિદેશી કંપની આપણા દેશમાં લૂંટી રહી છે. તો આસ્તે વિજય વિશ્વ તિરંગા પ્યારા, ઝંડા ઊંચા રહે હમારા, શાન ન ઉસકી જાને પાએ, ચાહે જાન ભલે ચલી જાય, વિજય વિશ્વ કરકે દિખલાય, તવ હોવે પર પ્રણ પૂર્ણ હમારા. આપણે આ ગીત ગાઈએ અને ભારત માતા કી જય ઝંડો આપીએ અને સંદાસ સાફ કરવાનું પાણી પીને વિદેશ મોકલીએ. એની સાથે દેશ મજબૂત ક્યારે બને કે જ્યારે દેશનો નાનો માણસ દેશમાં સ્વદેશીનું
વધારે વધારે પ્રોત્સાહન આપે. તો આપણે શું કરવાનું છે, આપણા મહેમાન તરીકે જઈએ તો આપણા ઘરે મહેમાન આવે તો ચાની જગ્યાએ એ વિદેશી પીણું છે એની જગ્યાએ મેથીની કોફી આપવાની, બહુ ટેસ્ટી સ્વાદિષ્ટ લાગશે અને એનર્જી પણ. તપેલીમાં મેથી શેકીને એમાં દૂધ નાખી અને સાકર એલચી નાખો, સરસ ટેસ્ટી કોફી બને. અત્યારે તમારું વજન ઘટાડવું તમારે નથી લેવાની, પણ ક્યાંક બહાર ગયા હોય પછી અથવા ઘરે મહેમાન માટે બનાવી બનાવી શકો. બીજું, મહેમાન તરીકે જઈએ અથવા મહેમાન બનીએ તો આ કરીએ, બધે ચાલુ કરાવે, લીંબુ પાણી પીએ, લીંબુ શરબત પીએ, લીંબુ સોડા પીએ, નાળિયેરનું પાણી પીએ. અને અત્યારે ઉનાળામાં કોઈ ગરીબ માણસ સીસોડો નાખ્યો હોય તો શેરડીનો રસ, અને સ્ટેટસ કદાચ ઊંચું કરવું હોય તો 40 રૂપિયાનું 200 ગ્રામ સંતરાના જ્યુસ બે ગ્લાસ મહેમાનને આપી દો ને એક ફોટો બે ફોટો સાથે બોલો, મહેમાન માટે સ્પેશિયલ સંતરાનું જ્યુસ મંગાવો. આમ બોલો, થમ્સઅપ થમ્સઅપ બોલે, સંદાસ સાફ કરવાનું પાણી બોલવાનું, મગાવું તો મગાવવાનું છૂટી, પણ હવે બોલવાનું મહેમાન માટે સંદાસ સાફ કરવાનું પાણી મગાવો, આવું બોલી મગાવવાનું, તો તો આપણી માતૃભૂમિ મજબૂત થાય. તો આજે તમે આવ્યા છો તો મેં તમને જ્યારે શરૂઆત કરી હતી ત્યારે કીધું હતું કે તમારા આરોગ્યની પ્રાપ્તિ થશે, તમારો પરિવાર પણ સુરક્ષિત રહેશે, અને તમે ધારશો તો લાખો લોકોને જીવન આપી શકો અને દેશની પણ મોટા મોટી સેવા કરી શકશો. તો હવે આપણે બધા જ 2 મિનિટ પ્રાર્થના કરી અને પછી આપણું ચિકિત્સા કાર્ય પ્રારંભ કરીશું.